અરવલ્લી જિલ્લામાં 335 કેસ નોંધાયા. સરકારી તંત્રએ રોગ સામે રક્ષણ મેળવવા એડવાઇઝરી બહાર પાડી. અરવલ્લી જિલ્લામાં 335 કેસ નોંધાયા. સરકારી તંત્રએ રોગ સામે રક્ષણ મેળવવા એડવાઇઝરી બહાર પાડી. સમગ્ર રાજ્યમાં આંખ આવવાના એટલે કે કંજક્ટિવાઇટિસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કંજક્ટિવાઇટિસના દર્દીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોમાં કંજક્ટિવાઇટિસના કેસોની સંખ્યા વધી રહી છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માજા મૂકી છે. આ બધાની વચ્ચે અરવલ્લી જિલ્લામાં લોકોમાં આંખ આવવાની એટલે કે કંજક્ટિવાઇટિસની સમસ્યા ખૂબ વધી રહી છે. હાલ સરકારી ચોપડે કુલ 335 કેસ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા છે. આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેર અને જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસથી કંજક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવાની સાથે દુખાવા અને પોપચા ચોંટી જાય જવા જેવી સમસ્યા આંખોમાં રહેતી હોય છે. મોડાસા સહિત જિલ્લાભરની હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયાથી કંજક્ટિવાઇટિસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કંજક્ટિવાઇટિસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ રોગથી બચવા માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે. નમન પંડ્યા, ZSTV અરવલ્લી.